દીવ અને ગુજરાતના વન વિભાગની સ્પેશિયલ ટીમના સફળ પ્રયત્નોથી આખરે દીપડાને પાંજરે પુરાયો. સંઘ પ્રદેશ દીવના નાગવા ખાતે એક અઠવાડિયા પહેલા દીપડા દ્વારા એક વાછડાનું મારણ કરાયું હતું, જેથી દીવ પંથકમાં દીપડું ઘૂસી આવવાની વાતને લઈ લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. દીવની પંચાયતો તેમજ સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો એકબીજાને દીપડાથી સાવચેતી રાખવા માટેની માહિતીઓ પણ આપવામાં આવી રહી હતી. દીવમાં દીપડાને આવ્યાની વાતને લઈ અશાંતિ તેમજ લોકોમાં ભય ફેલાવાની જાણકારી પ્રશાસનને થતાં દીવ જિલ્લા કલેક્ટર હેમંતકુમારના સૂચનો બાદ દીવ વન વિભાગ અધિકારી ગાયકવાડ દ્વારા 14 મેના દિવસે ગુજરાત વન વિભાગના પંડ્યા સાહેબને આ બાબતે જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ દીવ અને ગુજરાત વન વિભાગની સોશિયલ ટીમ દ્વારા દીવના નાગવા, મલાલા, કેવડી અને વન્ય વિસ્તારમાં દીપડાને પાંજરે પૂરવાની યોજના હાથ ધરવામાં આવી હતી. સતત એક અઠવાડિયાથી બંને ટીમો દ્વારા કોઈ દીપડાને પાંજરે પૂરવાના અતુટ પ્રયત્નો બાદ આજ રોજ સવારે કેવડી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની પાછળના ભાગેથી દીપડો પાંજરે પૂરાયો હતો. દીપડાના પાંજરે પૂરાયા બાદ દીવ વન વિભાગ દ્વારા દગાચી નક્ષત્ર વન ખાતે લઈ જવાયો હતો, જ્યાંથી દીવ વન વિભાગ અધિકારી ગાયકવાડના માર્ગદર્શન હેઠળ પ્રવીણભાઈ ફૂલબારિયાના નેતૃત્વમાં દીપડાને ગુજરાત એનિમલ કેર સેન્ટર જસાધર ખાતે લઈ જવાયો, જ્યાં સારવાર બાદ ઉપરાઉપરી અધિકારીઓના સૂચનો અનુસાર દીપડાને અન્ય જગ્યા પર છોડવામાં આવશે. દીવમાં દીપડાને પકડવા માટે ગુજરાતથી રેસ્ક્યુ ટીમ આવેલી, તેમાં ભાવિનસિંહ સોલંકી ગીર વન વિભાગ ધારી નવાન બંદર રાઉન્ડમાંથી આવી. તેમણે જણાવ્યું હતું કે પકડાયેલ દીપડો નર છે અને તેની ઉંમર આશરે 8 થી 9 વર્ષની છે. દીપડો પકડાયાની જાણ થતાં દીપડાને જોવા દગાચી નક્ષત્ર વન ખાતે દીવના સ્થાનિકોનો જમાવડો જોવા મળ્યો હતો. દીવમાં ઘૂસી આવેલ દીપડાને પકડવા માટે ગીરના DCF, SCF, RFOનો સંપૂર્ણ સહયોગ મળ્યો, તેમજ દીવ વન વિભાગ અધિકારી ગાયકવાડ સાહેબના માર્ગદર્શન હેઠળ પ્રવીણ ફૂલબારિયા અને સ્ટાફનો સંપૂર્ણ યોગદાન રહ્યું. મીનાક્ષી ગઢવી, ZSTV, દીવ. મારું નામ ભાવિનસિંહ સોલંકી, હું ગીરપૂર્વ વન વિભાગ ધારી નવા બંદર રાઉન્ડમાંથી આવું છું. અમને તારીખ 14/5/2019ના દિવસે વન વિભાગ દીવ દ્વારા જે દીવ વિસ્તારમાં વન્ય પ્રાણી દીપડો આવી ચડેલની માહિતી મળેલ, જે બાબતે અમારા DCF સાહેબશ્રી, SCF સાહેબશ્રી તથા RFO સાહેબશ્રીના માર્ગદર્શન હેઠળ અમે અહીંયા કાર્યરત હતા અને અમને આજ રોજ દીપડો જે દીવ કેવડી વિસ્તારમાંથી અમે પકડી પાડેલ છે, જે સફળતા મળે છે. કેટલા વર્ષનો છે દીપડો? છે દીપડો નર છે અને અંદાજિત 8 થી 9 વર્ષનો છે.